જેમ જેમ ભારતનો વિકાસ થતો જાય છે દુનિયામાં ભારતનું ગૌરવ વધતું જાય છે. વિશ્વ આખું ભારત તરફ એક નવી આશાથી જોઈ રહ્યું છે, એક નવી દ્રષ્ટિ દુનિયાની અંદર ભારત તરફ લોકોની જોવાની બની છે, ભારતના સામર્થ્યની લોકોને ઓળખ થવા માંડી છે. અને આજે આખી દુનિયા ભારતની વાત ગંભીરતાથી સાંભળે છે, ધ્યાનથી સાંભળે છે. અને બધા જ લોકો ભારતની અંદર શું સંભાવનાઓ છે એની જ ચર્ચા કરતા હોય છે. અને એમાં ગુજરાતની ભૂમિકા તો છે જ. ગુજરાતે દુનિયાને બતાવ્યું છે કે ભારતના શહેરોમાં ગામડાઓમાં કેટલા સામર્થ્ય પડ્યા છે. થોડા દિવસ પહેલા ગયા અઠવાડિયે હું રશિયામાં બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા ગયો હતો. ત્યાં દુનિયાના અનેક દેશના પ્રધાનમંત્રીઓ રાષ્ટ્રપતિઓ ત્યાં હતા, એમની સાથે નિરાંતે વાતચીત કરવાનો મોકો મળ્યો. અને બધાની એક જ વાત હતી કે અમારે ભારત સાથે જોડાવું છે, અમારે ભારતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનવું છે. દરેક દેશ ભારતમાં નિવેશની શું સંભાવનાઓ છે પૂછી રહ્યું છે. હું રશિયાથી પાછો આવ્યો તો જર્મનીના ચાન્સેલર એ દિલ્હી પધાર્યા અને એમની સાથે મોટું ડેલિગેશન લઈને આવ્યા. આખા એશિયામાં જે ઉદ્યોગકારો એમનું રોકાણ કરે છે જર્મનીના લોકો, એ બધાને દિલ્હી બોલાવી લાયા અને બધાને કહ્યું કે તમે સાહેબ આ મોદી સાહેબને સાંભળો અને તમે નક્કી કરો તમારે ભારતમાં શું કરવું છે. એનો અર્થ એ થયો કે જર્મની પણ મોટા પાયા ઉપર ભારતમાં નિવેશ માટે થઈને થનગની રહ્યું છે. એટલું જ નહીં, એણે જે એક મહત્વની વાત કરી છે જે મારા નવજવાનિયાઓને કામે આવેલી છે. પહેલા જર્મની 20,000 વિઝા આપતું હતું, એમણે આવીને જાહેર કર્યું કે અમે 90,000 વિઝા આપીશું અને અમને જુવાનિયાઓ જોઈએ, અમારા કારખાનાઓમાં અમને મેન પાવરની જરૂર છે અને ભારતના જવાનીઓની તાકાત એટલી છે અને ભારતના લોકો કાયદાનું પાલન કરનારા લોકો હોય છે, સુખ શાંતિ હળી મળીને રહેનારા લોકો હોય છે, અમને આ 90,000 લોકોની જરૂરત છે. દર વર્ષે 90,000 લોકોના વિઝા આપવાની એમણે જાહેરાત કરી છે. હવે મોકો આપણા હાથમાં છે કે એમની આવશ્યકતા પ્રમાણે આપણે તૈયારી કરીએ. આજે સ્પેનના પ્રેસિડેન્ટ અહીંયા હતા. સ્પેન ભારતમાં આટલો મોટો નિવેશ કરે, આજે વડોદરામાં ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવાની ફેક્ટરી, આના કારણે ગુજરાતના નાના નાના ઉદ્યોગો એને ખૂબ મોટો લાભ થયો છે. આ એરક્રાફ્ટમાં રાજકોટના જે નાના નાના કારખાના, નાના નાના રમકડા જેવા ઓજારો બનાવે છે ને, એ પણ ત્યાં બનવાના જવાના છે બનીને. ગુજરાતના ખૂણે ખૂણે નાના નાના લેથ પર કામ કરવાવાળા કારખાનાના લોકો પણ નાના નાના પૂર્જા બનાવીને આપશે ને, કારણ કે હજારો પૂર્જા લાગતા હોય છે એક વિમાનમાં અને એક એક કારખાનું એક એક પૂર્જાની માસ્ટરી મેળવીને પૂર્જા આપતું હોય છે. આ કામ આખા સૌરાષ્ટ્રમાં જ્યાં લઘુ ઉદ્યોગોનું માળખું છે ને, એના માટે તો પાંચે આંગળીઓ ઘીમાં છે, પાંચે આંગળીઓ. આના કારણે રોજગારના અનેક લાખો નવા મોકા આવવાના છે.